મળ્યો અવાજ, નોબત હવે YouTube પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 15 ફેબ્રુઆરી શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આગામી બજેટ સત્રમાં રાજ્યના 3 શહેરોને નવા પોલીસ કમિશનરેટ ફાળવવામાં આવશે. ગાંધીનગર, ભાવનગર અને જામનગરમાં પોલીસ કમિશનરેટ કાયદો વ્યવસ્થા સંભાળશે, એટલે કે જામનગરને પણ પોલીસ કમિશનર મળશે. અત્યાર સુધી SP ના શિરે કાયદો વ્યવસ્થાની જવાબદારી રહેતી હતી. પોલીસ કમિશનરના કારણે કલેક્ટરનો કાર્યભાર હળવો થશે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. જામનગરના મુસ્તાક હનીફાઈ શેખ તથા સીધા એન ભુડિયાએ વાહન લોન લીધી હતી. બંને શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સમાંથી 2.5 લાખ, 2,75,000 તથા 6,75,000ની લોન લીધી હતી. આ લોનમાં સામત ભુડિયા, અશરફ બાબવાણી, પ્રદ્યુમન ત્રિવેદી અને હસન થયમ જામીન બન્યા હતા. લોન લેનારાઓએ હપ્તા ન ચૂકવતા કોર્ટે દેવાદારો તથા જામીન બનાવનાર બધાને 3 મહિનાની જેલ તથા 1 મહિનાની સિવિલ જેલની સજા કરી છે. એ જ રીતે બીરજાસિંહ જાડેજા અને કરશનભાઈ ડાભીએ શ્રી રામ સિટી યુનિયન ફાઇનાન્સમાંથી લોન મેળવી હતી. આ બંને હપ્તા ન ચૂકવી શકતા કોર્ટે બંનેને સિવિલ જેલની સજા ફટકારી છે. અમદાવાદ RAFની એક ટુકડી જામનગર આવી છે. યુદ્ધ જેવી સ્થિતિમાં શું કાર્યવાહી કરવી તેનું ડેમોન્સ્ટ્રેશન પોલીસ હેડક્વાર્ટરમાં કરવામાં આવ્યું હતું. પ્રોબેશનલ ASP હસન સફીન તથા હેડક્વાર્ટર DYSP સૈયદના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. જવાનોએ હથિયારોનું પરીક્ષણ પણ કર્યું હતું. જામનગરના રંજીત સાગર રોડ પર આવેલી રોયલ સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ હતું. સ્કૂલમાં અગાસીમાં 4 રૂમ ગેરકાયદેસર બાંધવામાં આવ્યા હતા. જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા આજે આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. એસ્ટેટ અધિકારી શ્રી દીક્ષિતની આગેવાનીમાં સમગ્ર ઓપરેશન થયું હતું. સંત નિરંકારી મંડળના સદગુરુ શ્રી સુદીક્ષાજી મહારાજ ગુજરાત પ્રવાસે નીકળ્યા છે. રાજકોટમાં સત્સંગ કર્યા પછી તેઓ જામનગરના અતિથિ થયા હતા. મંડળના સ્થાનિક સત્સંગ ભવનમાં તેમણે શ્રદ્ધાળુઓને આશીર્વચન પાઠવ્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.